બનાસકાંઠા જિલ્લાના ભીરડી પોલીસ મથકના પોલીસ સ્ટાફ પર શેરગઢ ગામે બુટલેકરો હિંસક હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. બુટલેકરોના હુમલાનો ભોગ બનેલા ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને ભીરડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ મથકના સ્ટાફને શેરગઢ ગામના બુટલેકર અજમલજી ઠાકોરે ખેતરમાં ઇંગ્લિશ દારૂ સંતાડ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે શેરગઢ ગામે છાપો મારવા ગયેલ ભીલડી પોલીસ સ્ટાફ પર બુટલેકર અજમલજી અને તેના બે ભાઈઓએ ધારિયા વડે હિંસક હુમલો કરતા પોલીસ કોન્સ્ટેબલ અર્જણભાઈને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. શેરગઢ ગામે બુટલેકરોએ પોલીસ સ્ટાફ પર હુમલો કર્યા હોવાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા નીરજ બળગુજર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી બેખોફ બનેલા બુટલેકરોને શબક શીખવાડવાની કવાયત હાથ ધરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિટ ડ્રાઈવ ચાલુ છે અને આજે ભીલડી પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે એક અજમલજી કેશાજી ઠાકોર છે એને પાસે વિદેશી દારૂના જથ્થા છે અને પોલીસની ટીમો જ્યાં રેડ કરવા માટે ગઈ તો ખેતરમાંથી 6.5 પેટી વિદેશી દારૂ મળી અને એના પછી જે આરોપીઓ છે જેમાં અજમલજી કેશાજી ઠાકોર, વિક્રમજી સાવધાનજી ઠાકોર અને બાલાજી સાવધાનજી ઠાકોર એ ત્રણેય જણા મળીને ધારિયા અને લોખંડના હથિયાર જે લઈને આપણા પોલીસ સ્ટાફ ઉપર જીવલેણ હુમલા કરેલ છે અને એમાં પોલીસ કોન્સ્ટેબલ અર્જનભાઈ ચૌધરી છે એને ઈજા થઈ છે. અત્યારે એ ભીલડીમાં હોસ્પિટલમાં દાખલ છે અને એની તબિયત સારી છે અને પોલીસની ટીમો આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ કરી રહી છે અને ટૂંક સમયમાં ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે. કાદરો તંબુ ભીલડી પોલીસ સ્ટાફના માણસો પ્રોહિંગે શેરપુરા શેરગઢ ગામે અજમલજી કેશાજી ઠાકોરના કુવા પર ગયેલા. અમે હકીકત મળે કે અજમલજી કેશાજી ઠાકોરના કુવા પર દેશી વિદેશી દારૂ ઉતરેલો છે, જેના આધારે અમે કુવા પર જતો વિદેશી દારૂની 6 પેટી અને 4 બોલ મળેલા, જેથી અમે માલ ઉપર જતો અજમલજી કેશાજી ઠાકોર અને એના ભાઈઓ ત્રણેય જણા હાથમાં હથિયાર ધાર્યું અને એકના હાથમાં પાવડો અને એક હાથમાં ચીલારી ત્રણે લઈને આવેલા અને ખુમાભાઈના હાથમાં ધાર્યું અજમલ કેસાએ વાળેલું, જેથી મેં હાથ આડું કરતો લાઠી આડી કરતો જેથી મને જમણા હાથે ઈજા થયેલી. અને ત્યારબાદ મારા સાહેબને ફોન ઉપર વાત કરતો મારા સાહેબ સ્ટાફ સાથે આવેલા અને ત્યારે એ ત્રણેય ઈસમો નાસી ગયેલા.